સત કેવલ વિદ્યા મંદી શારશા પરમગુળુ પાશા શંકુલમાં હું બાળન ડિમ્પલ આજના આ ત્રીજા નંબરના વિડીયોમાં આપ સર્વ બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે કોમ્પ્યુટર પરિચયમાં ધોરણ ત્રણ માટે પાઠ નંબર બે ની અંદર આપણે બીજા નંબરના વિડીયોમાં જોયું હતું કે આપણે વિન્ડો શરૂ કરવા અને તેને બંધ કરવાના જે આપણે સ્ટેપ હતા એની આપણે સમજૂતી મેળવી હતી આજના આ ત્રીજા નંબરના વિડીયોમાં કેવી રીતે આપણે એને પ્રેક્ટિકલ એટલે કેવી રીતે આપણે એને કોમ્પ્યુટરમાં આપણે એને જોઈ શકીએ છીએ કેવી રીતે આપણે વિન્ડો શરૂ કરી શકીએ છીએ પછી જે નાના આઇકોન છે એ કેવા હોય છે કેવા દેખાય છે વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન એ શું છે એમાં પછી માઉસ પોઈન્ટર માઉસ પોઈન્ટને આપણે રીતે ખસેડીએ છીએ રીતે એ ઉપર નીચે ડાબે જમણી આપણે જેમ માઉસને ખસેડીએ છીએ એમ માઉસ ખસે છે એ પણ આપણે આ વિડીયોમાં આજે જોઈશું પછી આઈકોન કોને કહેવાય એ કઈ હોય ટાસ્કબાર છે એ કયા ઘડી છે એના પર શું આવેલું છે જમણી બાજુ શું છે એ પછી એની જે છે ડાબી બાજુ એના પર શું છે સ્ટાર્ટ બટન કોને કહેવાય સ્ટાર્ટ બટન પર આપણે જો ક્લિક કરીએ તો શું થાય કયું મેનુ ખુલે જેમ કે સ્ટાર્ટ બટન પર ક્લિક કરીએ તો સ્ટાર્ટ મેનુ ખુલશે હવે સ્ટાર્ટ મેનુમાં કેટલા પ્રોગ્રામ છે એનું કેવું દેખાય છે ઓલ પ્રોગ્રામ શું છે એ સબ મેનુ પર આપણે જો ક્લિક કરીએ તો કેટલા પ્રોગ્રામ ખુલશે એક કોઈ ફોલ્ડર પર જો આપણે એક્ઝામ્પલ લઈએ કે આપણે જો એક્સેસરીઝ ફોલ્ડર પર ક્લિક કરીએ તો જે એ ફોલ્ડર ખોલું એનામાં જેટલા પણ પ્રોગ્રામની યાદી છે એ આપણને જોવા મળશે પછી આપણે જો સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરીએ તો આપણને કોમ્પ્યુટરના જે બધા જ પ્રોગ્રામ છે એ જોવા મળશે જો ત્યાં પણ ના હોય તો આપણે ઓલ પ્રોગ્રામ છે જે સબ મેનુ એના પર ક્લિક કરીએ તો આપણે આપણા જે કોમ્પ્યુટર છે તેના મોટા ભાગના બધા જ પ્રોગ્રામ આપણને આ ઓલ પ્રોગ્રામની સબ મહમાં આપણને જોવા મળે છે આપણે જે પણ કોઈ ફોલ્ડર ઓપન કરવું હોય એના પર આપણે માઉસ પોઈન્ટર મૂકીશું અને ક્લિક કરીશું તો એ ફોલ્ડર હશે એમાં જેટલા પણ પ્રોગ્રામ હશે એ આપણને ઓપન થયેલા જોવા મળશે એના પર જો ક્લિક કરીએ તો આપણને એ પેઇન્ટ વિન્ડો મળી જાય છે અને જો આપણે એવી રીતે પણ પ્રોગ્રામ ઓપન ના કરવો હોય તો આપણે જે સર્ચ બોક્સ આવેલું છે જે સ્ટાર્ટ મેનુમાં એના પર જો આપણે કોઈ પણ પ્રોગ્રામનું નામ લખીશું તો આપણને એ પ્રોગ્રામ આપણને જે કોમ્પ્યુટર છે એ આપણને શોધીને આપશે પછી આપણે એ ફોલ્ડર પર એટલે કે જે પ્રોગ્રામ પર ક્લિક કરીશું તો આપણને એ વિન્ડો જોવા મળશે હવે વિન્ડોઝને આપણે જો બંધ કરવાનું હોય તો આપણે જોઈશું કે કેવી રીતે વિન્ડોઝ બંધ કરવાનું છે કેવી રીતે બંધ થાય છે કયા બટન પર ક્લિક કરવાનું તો આપણે વિન્ડો બંધ થાય છે આ બધું જ આપણે આ વિડિયોમાં જોઈશું હવે આ છે એ પાઠ નંબર બે શું છે પાઠ નંબર બે જે પાઠ નંબર બેમાં છે આપણે આજે થિયરીમાં એ લઈશું કે વિન્ડો શરૂ કરવા એમાં શું છે કોને આઈકોન કોને ડેસ્કટોપ કોને ટાસ્ક બાર કોને ડેસ્કટોપ કોને સ્ટાર્ટ મેનુ કોને સબ મેનુ કહેવાય છે કોને મેનુ કહેવાય છે પછી વિન્ડોઝ બંધ કરવી હોય તો શું કરવાનું છે એ બધું જ આપણે આજના આ ત્રીજા નંબરના વિડીયોમાં જોઈશું જુઓ તમે જ્યારે કોમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે તમને સ્ક્રીન પર નાના ચિત્રો જોવા મળશે તમે જોઈ શકો છો જે જાય છે એ શું છે નાના ચિત્રો એ આપણને ડેસ્કટોપ પર જોવા મળે છે હવે દેખાય છે એ શું છે ડેસ્કટોપ એટલે કે વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન શું છે વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન એ તમને એવો દેખાય છે જે આપણી મેઇન પહેલી વિન્ડો છે એ શું છે આપણી વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન એટલે આપણે કોમ્પ્યુટર ચાલુ કરીએ એટલે આપણને જે પહેલી સ્ક્રીન જોવા મળે એ છે વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન હવે તમને સ્ટાર્ટ બટન જોવા મળે છે શું જોવા મળે છે સ્ટાર્ટ બટન એ કઈ આવેલું છે ટાસ્ક બાર પર આવેલું છે ટાસ્ક બાર પર હવે તમે જોઈ શકો છો કે તમને નાના આઇકોન જોવા મળે છે જે તમારી વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન એટલે કે ડેસ્કટોપ પર તમને ઘણા બધા નાના આઈકોન એના નામ સાથે આપણને જોવા મળે છે હવે તમે જોઈ શકો છો કે આ જે આડી પટ્ટી છે ડેસ્કટોપની નીચે આવેલી એનું નામ શું છે ટાસ્ક બાર શું છે ટાસ્ક બાર ડેસ્કટોપની નીચે આવેલી આડી પટ્ટીને આપણે ટાસ્કબાર કહીએ છીએ હવે તમે જોઈ શકો છો જેમ હવે તમે તારીખ અને સમય જોઈ શકો છો એ કઈ આવેલી છે ટાસ્ક બાર પર આવેલી છે ટાસ્ક બાર પર ટાસ્ક બારની હવે આપણે જોઈએ કે ટાસ્ક બાર પર આપણને ઘણા સ્ટાર્ટ બટન જોવા મળે છે આપણે જે વિન્ડો ઓપન કરીએ છીએ એના આઈકોન જોવા મળે છે સમય જોવા મળે છે તારીખ જોવા મળે છે હવે તમે જોઈ શકો છો કે આપણે જે માઉસ પેડ પર માઉસને ખસેડીશું ત્યારે સ્ક્રીન પર આપણને નાનો એરો કસ્તો દેખાય છે તમે જોઈ શકો છો આપણે જે એરો છે એ કસ્તો દેખાય છે એ શું છે સ્ક્રીન પર જે આપણે માઉસ હોય એના સ્થાનનો નિર્દેશ કરે છે જો આપણે લઈ જઈશું એને જમણી તરફ તો એરો જશે જમણી તરફ ડાબી તરફ લઈ જઈશું તો ડાબી તરફ જશે ઉપર લઈશું ઉપર અને લઈ જઈશું નીચે તો એરો પણ આપણને નીચે કસ્તો દેખાય છે એ શું છે આપણે માઉસ નું પર કઈ છે એનું સ્થાન દર્શાવે છે તમે જોઈ શકો છો આપણે જેમ તેમ એનો એરો પણ આપણને ખસતો દેખાય છે જો છો ને તમે તમે જોઈ શકો છો આપણે જેમ ખસેડીશું એરો એમ એનો એરો પણ આપણને ખસતો દેખાશે હવે આપણે જોઈએ ટાસ્ક બાર હવે ટાસ્ક બાર આપણે જોઈએ છીએ જ્યાં આપણે જતામાં જે માઉસ પોઈન્ટર છે જે એરો છે એ આપણને શું બતાવે છે ટાસ્ક બાર હવે ટાસ્ક બાર પર આપણને જમણી બાજુ સમય અને તારીખ જોઈ શકાય છે અને ટાસ્ક બારની ડાબી બાજુ આપણને સ્ટાર્ટ બટન જોવા મળે છે હવે સ્ટાર્ટ બટન એ શું છે એના પર જો આપણે માઉસ પોઈન્ટર મૂકીશું તો આપણને એનું નામ સ્ટાર્ટ બટન બતાવશે હવે તમે જો સ્ટાર્ટ બટન પર તમે જુઓ તો તમે જો એને ક્લિક કરશો તો આપણને સ્ટાર્ટ મેનુ જોવા મળશે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તમને સ્ટાર્ટ મેનુ ખુલી ગયું છે હવે સ્ટાર્ટ મેનુ ક્યારે ખુલે જ્યારે આપણે સ્ટાર્ટ બટન પર આપણા માઉસનું ડાબું બટન દબાવીએ તો આપણને સ્ક્રીન પર રહેલું સ્ટાર્ટ બટન જોવા મળે છે એના પર ક્લિક કરીશું તો આપણે સ્ક્રીન પર અત્યારે શું છે સ્ટાર્ટ મેનુ જોવા મળે છે સ્ટાર્ટ મેનુમાં ઘણા બધા આપણને પ્રોગ્રામ જોવા મળે છે જેમ કે માઇક્રોસોફ્ટ વર્ડ માઇક્રોસોફ્ટ એક્સેલ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ પેઇન્ટ કેલ્ક્યુલેટર મેગ્નિફાયર કંટ્રોલ પેનલ પિકાસા સાયબર લિંક ટર્બોસી પ્લસ પ્લસ માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો આ બધું જ આપણને કંઈ જોવા મળે છે સ્ટાર્ટ મેનુ પર જોવા મળે છે તમે જોઈ શકો છો હવે જો તમે જેમ એરો લઈ જાવ છો તેમ એ હાઈલાઇટ થયેલું આપણને જોવા મળે છે હવે આ શું છે ઓલ પ્રોગ્રામ શું છે ઓલ પ્રોગ્રામ ઓલ પ્રોગ્રામ એ આપણા કોમ્પ્યુટરના બધા જ પ્રોગ્રામની યાદી આ ઓલ પ્રોગ્રામના ફોલ્ડરમાં આપણને બધા જ પ્રોગ્રામ બતાવે છે એ શું છે આપણું સબ મેનુ શું છે સબ મેનુ હવે જો આપણે ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરીએ તો આપણને ઘણા બધા એટલે કે પ્રોગ્રામના કોમ્પ્યુટરના બધા જ પ્રોગ્રામ આપણને જોવા મળે જે પ્રોગ્રામ આપણને આપણી મેઇન સ્ક્રીન પરના જોવા મળતા હોય તમે જો ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરશો તો તમને તમારા કોમ્પ્યુટરના મોટા ભાગના બધા જ પ્રોગ્રામની યાદી તમને આ સબ બેનોમાં એટલે કે ઓલ પ્રોગ્રામના ફોલ્ડરમાં જોવા મળશે તમે જોઈ શકો છો કે ઘણા બધા ફોલ્ડર આપેલા છે જો છો તમે એક્સેસરીઝ છે એ શું છે બધા આપણા ફોલ્ડર જેમ કે ફ્રી કેમ ગેમ્સ ઇન્ડિક ઇનપુર માઇક્રોસોફ્ટ ઓફિસ આ શું છે બધા આપણા કોમ્પ્યુટરમાં રહેલા પ્રોગ્રામના ફોલ્ડર શું છે પ્રોગ્રામના ફોલ્ડર હવે તમે ઉપર જુઓ તો ગૂગલ ક્રોમ એ શું છે આપણા પ્રોગ્રામ શું છે પ્રોગ્રામ તમે જોઈ શકો છો તમારા કોમ્પ્યુટરના ભાગના બધા જ પ્રોગ્રામ અને બધા જ ફોલ્ડર હોય છે તમને આ પ્રોગ્રામમાં જોવા મળે છે કે જોવા મળે છે આપણા જે ઓલ પ્રોગ્રામમાં જે સબ મેન પર આપણે ક્લિક કર્યું એમાં આપણને આપણા કોમ્પ્યુટરના બધા જ પ્રોગ્રામ જોવા મળે છે એવું એક પણ ના હોય કે આપણને એ પ્રોગ્રામ અહીં જોવા મળે નહીં તમે જેમ જેમ તમારા જે એરો લઈ જાઓ તમે જોઈ શકો છો કે ઘણા બધા પ્રોગ્રામ આપણને જોવા મળે છે હવે તમે જુઓ કે આપણે એક્સેસરીઝ ફોલ્ડર પર આપણું માઉસ પોઈન્ટર મૂક્યું એના પર ક્લિક કર્યું તો આપણને આપણા જે પ્રોગ્રામ છે એના જે ફોલ્ડર છે એ મોટું થશે અને આપણને બધા જ પ્રોગ્રામ જોવા મળશે જે એક્સેસરીઝ ફોલ્ડરમાં હતા એ બધા જ આપણને જોવા મળશે કેલ્ક્યુલેટર છે કમાન્ડ પ્રોમ કનેક્ટર પ્રોજેક્ટર ગેટિંગ સ્ટાર્ટેડ મેથ ઇનપુટ પેનલ નોટ પેઇન્ટ આ શું છે આપણા એક્સેસરીઝ ફોલ્ડરમાં રહેલા બધા જ પ્રોગ્રામ જેમ કે રિમોટ ડેસ્કટોપ રન સ્નિપિંગ સાઉન્ડ રેકોર્ડર આ શું છે આપણા એક્સેસરીઝ ફોલ્ડર જે વિસ્તર્યું એને જે બધા જ પ્રોગ્રામ છે એ આપણને આપણે જે સ્ટાર્ટ મેનુના જે સબ મેનુ ખોલ્યું આપણે ઓલ પ્રોગ્રામ એના પર જોવા મળશે જો તમે ફરીથી ક્લિક કર્યું તો મેનુ ખોલ્યું તમે બીજી વાર ક્લિક કરશો તો ઓટોમેટિક એ આપણને બંધ થયેલું જોવા મળશે તમારે જે પણ પ્રોગ્રામ ખોલવું હોય તમે એ ખોલી શકો છો જેમ કે આપણે અત્યારે જોઈ શકે છે કે આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ પર ક્લિક કર્યું તો માઇક્રોસોફ્ટ ઓફિસમાં રહેલા બધા જ આપણને પ્રોગ્રામ એ આપણે જે ફોલ્ડર મોટું થયું એમાં આપણને બધા જ પ્રોગ્રામ જે માઇક્રોસોફ્ટ ઓફિસના છે એ આપણને અત્યારે સ્ક્રીન પર જોવા મળે છે પછી આપણે ક્લિક કર્યું તો પાછા ફોલ્ડર છે એ ઓટોમેટિક બંધ થઈ ગયું અને આપણને ખાલી એનું નામ બતાડે છે તમે જોઈ શકો છો ઘણા બધા ફોલ્ડર છે માઇક્રોસોફ્ટ એસક્યુઅર સર્વર માઇક્રોસોફ્ટ એસક્યુઅર સર્વર બે હજાર આઠ આ ઘણા બધા ફોલ્ડર છે તમે મોટા કરશો તો આપણને મોટા થયેલા જોવા મળશે હવે જો આપણે પ્રોગ્રામ આપણે શોધવું ના હોય તો આપણે એને સર્ચ પણ કરી શકીએ છીએ અત્યારે મેં લખ્યું છે નોટપેડ તો મને સ્ક્રીન પર પેડનું આઈકોન જોવા મળશે જોવા મળે ને તમને તમે જોઈ શકો છો એ જ તમે તમારે કોઈ પણ પ્રોગ્રામ જો ખોલવો હોય તો તમે એના પર ક્લિક કરીને એ પ્રોગ્રામ શોધી શકો છો અત્યારે મેં લખ્યું છે પેઇન્ટ તો પહેલું જે આવ્યું છે એ પેઇન્ટ હું એને ઓપન કરી શકું છું એટલે મારે જો મને મારા પ્રોગ્રામ મારા જ ઓલ પ્રોગ્રામમાં કે મારે મારા સ્ટાર્ટ મેન્યુમાં મળતા ન હોય તો હું ડાયરેક્ટ સર્ચ પર ક્લિક કરીને હું એ કરી શકું છું અત્યારે જો અમે કેલ્ક્યુલેટર સર્ચ કર્યું છે તો મને કેલ્ક્યુલેટર પણ જોવા મળ્યો છે એ જ તમારા કોમ્પ્યુટરના બધા જ પ્રોગ્રામ તમે આવી રીતે સર્ચ કરીને પણ શોધી શકો છો જો તમને સ્ટાર્ટ મેન્યુમાં ના મળે કે ઓલ પ્રોગ્રામમાં ના મળે તો તમે આ રીતે સર્ચ બોક્સમાં જઈને પણ તમારા જે પ્રોગ્રામ છે એ તમે શોધી શકો છો પછી તમે જો બેક બટન પર ક્લિક કરશો તો તમને પાછી તમારી જે સ્ટાર્ટ મેનો હતી એ તમને જોવા મળે છે હવે તમે જોઈ શકો છો તમને સટડાઉનનું બટન છે ત્યાં આપણો તારે એરો છે કઈ છે સટડાઉન બટન પણ છે હવે તમે જુઓ તમે સ્ટાર્ટ મેનુ પર તમારે જે વિન્ડોઝ બંધ કરવી હોય તો શું કરવાનું છે પહેલાં સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું છે સ્ટાર્ટ મેનુ ખુલશે હવે સ્ટાર્ટ મેનુ પર તમે જો ક્લિક કરી તો તમને સ્ટાર્ટ મેનુ દેખાશે તમને સ્ક્રીન પર અત્યારે શું જોવા મળે છે સ્ટાર્ટ મેનુ જોવા મળે છે આ સ્ટાર્ટ મેનુ પર તમે સટડાઉનનું ઓપ્શન આપેલું છે તમારે જો કોમ્પ્યુટર બંધ કરવું હોય તો તમારે આ સટડાઉનના બટન પર ક્લિક કરવાનું રહેશે તો તમારે જે કોમ્પ્યુટર છે એ આ બટન પર ક્લિક કરવાથી તમારું કોમ્પ્યુટર બંધ થઈ હવે આપણે જોયું કે આપણે કોમ્પ્યુટર શરૂ કર્યા કેટલા આઈકોન કોને કહેવાય ટાસ્ક બાર કોને કહેવાય એ બધું આપણે જોયું કે સમય તારીખ કઈ છે સ્ટાર્ટ બટન કયા ગયે છે પેલું છે સ્ટાર્ટ બટન હવે દેખાય છે એ શું છે આઈકોન ડેસ્કટોપ પર દેખાતા નાના આઈકોન જે મેઇન સ્ક્રીન છે વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન એને શું કહેવાય છે ડેસ્કટોપ શું કહેવાય છે ડેસ્કટોપ પછી ડેસ્કટોપની નીચે દેખાતી આડી પટ્ટીને શું કહેવાય છે ટાસ્ક બાર શું કહેવાય છે ટાસ્ક બાર એની જમણી બાજુ આપણને સમય તારીખ જોવા મળે છે જોવા મળે છે ડાબી બાજુ આપણને જોવા મળે છે સ્ટાર્ટ બટન સ્ટાર બટન પર આપણે જો ક્લિક કરીએ તો આપણને શું જોવા મળશે સ્ટાર્ટ મેનુ તમને સ્ક્રીન પર અત્યારે શું જોવા મળે છે સ્ટાર્ટ મેનુ જોવા મળે છે જે આપણા કમાન્ડની યાદીની આપણે શું કહે છે મેનુ જે વિન્ડોઝમાં કમાન્ડની યાદી છે એને શું કહે છે આપણે મેનુ હવે તમે જોઈ શકો છો તમને ઘણા બધા કોમ્પ્યુટરના બધા પ્રોગ્રામ જોવા મળે છે તમે જોઈ શકો છો માઇક્રોસોફ્ટ વર્ડ આવા તમારા કોમ્પ્યુટરમાં જેટલા પણ પ્રોગ્રામ હશે તમને સ્ટાર્ટ મેનુમાં જોવા મળશે હવે જો તમને સ્ટાર્ટ મહિનોમાં ના મળે તો તમે ઓલ પ્રોગ્રામના પર માઉસ પન્ટર મૂકશો તો તમને ફોલ્ડર અને પ્રોગ્રામ જોવા મળશે જેટલા પણ તમારા કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ હશે તે બધા જ તમને જોવા મળશે હવે તમે જોઈ શકો છો તમે જેમ પણ લઈ જશો એમ આપણને જે પર હાઇલાઇટ થયેલું જોવા મળશે હવે જો આપણે એક્સરસાઇઝ ફોલ્ડર પર ક્લિક કરીશું તો તેના બધા જ પ્રોગ્રામ આપણને સ્ક્રીન પર જોવા મળે છે તમારે જે પણ પ્રોગ્રામ ઓપન કરવો હોય તમે એના પર ક્લિક કરશો તો તમને એ જોવા મળશે આ રહી ઓલ પ્રોગ્રામની વાત હવે તો તમારે કોઈ પણ પ્રોગ્રામ ખોલવો હોય તો બસ એના પર તમારે લેફ્ટ ક્લિક એટલે કે ડાબો બટન દબાણનું છે તો તમારા કોમ્પ્યુટરના જે પ્રોગ્રામ હશે એ આપણને જોવા મળશે હવે તમે જો કે આપણે સર્ચ પર આ તમે આપણું કરસર છે કઈ છે સર્ચ પર હવે તમે બેગ પર ક્લિક કરીએ તો પાછી આપણે જે મેઈન સ્ક્રીન હશે સ્ટાર્ટ મેનોને એ આપણને જોવા મળશે આપણે જેમ ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરીશું તો આપણને સબ મેનો જોવા મળશે અને જો આપણે સબ મેનૂ પર બંધ કરીશું તો આપણને ફરીથી એ જોવા મળશે અત્યારે જે આપણું કરસર છે એ કયા આગળ છે પેઇન્ટ આગળ કયા આગળ છે પેઇન્ટ જે એક્સેસરીઝ ફોલ્ડરનો આપણને જે પેઇન્ટ આઈકોન છે ત્યાં અત્યારે આપણું આઈકોન છે હવે તમે એના પર ક્લિક કરી તો તમને પેઇન્ટ વિન્ડો જોવા મળી શું જોવા મળી પેઇન્ટ વિન્ડો આમાં તમે ચિત્રો દોરી શકો છો આ દેખાય છે એ શું છે પેઇન્ટની વિન્ડો એમાં તમે ચિત્રો દોરી શકો છો અને તેમાં રંગ પણ પૂરી શકો છો હવે આપણે એને બંધ કરીશું જો જે આપણે પેઇન્ટ વિન્ડો હશે એમાં આપણને ક્લોઝ બટન પર છે જે લાલ કલરનું છે એના પર ક્લિક કરી તો આપણી જે વિન્ડો છે એ બંધ થઈ ગઈ હવે તમે જુઓ સર્ચ પર જ આપણે જે નોટપેડ પર ક્લિક કરીશું તો આપણું જે નોટપેડ હશે એની આપણને જે વિન્ડો હશે એ ઓપન થયેલી જોવા મળે છે આ નોટપેડની અંદર આપણે એવી સીધી બધું લખી શકીએ છીએ જેમ કે વન ટુ થ્રી આપણે કોઈ પણ લખવું હોય તો આના અંદર લખી શકીએ ફરીથી આપણે એને ક્લોઝ કરીને હવે આપણે જોઈએ કે આપણે ઓપન કર્યું છે હવે કેલ્ક્યુલેટરમાં આપણે શું કર્યું છે એક નાનકડો દાખલો ગણ્યો છે જેમ કે પિસ્તાલીસ સરવાળો પિસ્તાલીસ તો જવાબ શું આવ્યો છે નેવું જવાબ શું આવ્યો છે નેવું આમાં આપણે દાખલા પણ ગણી શકીએ જે શું કરી શકીએ છીએ કેલ્ક્યુલેટરમાં આપણે દાખલા ગણી શકીએ છીએ હવે આપણે કેલ્ક્યુલેટરને બંધ કરીશું હવે તમે જુઓ કે આપણે શું કર્યું પેઇન્ટ ઓપન કર્યું નાટપેડ ઓપન કર્યું પછી શું કર્યું આપણે કેલ્ક્યુલેટર ઓપન કર્યું હવે તમે ઘણા બધા પ્રોગ્રામ કમ્પ્યુટરમાં રહેલા ઓપન કરીને એની અંદર તમે કામ કરી શકો છો હવે તમે જુઓ જો તમે સ્ટાર્ટ બટન પર ક્લિક કર્યું તો તમને શું જોવા મળ્યું સ્ટાર્ટ મેનુ જોવા મળ્યું તમારે જો વિન્ડોઝ બંધ કરવી હોય તો તમારે શટડાઉન ડાઉન બટન પર ક્લિક કરવાનું રહેશે તમે એના પર ક્લિક કરશો તો તમારી જે વિન્ડો છે એ ઓટોમેટિક બંધ થઈ જશે આજના આ વિડીયોમાં આપણે થિયરીમાં જે જોયું એનું આપણે કેવી રીતે ઓપન કરવું કોને શું કહેવાય એની માહિતી આપણે આમાં મેળવી Thank you.